ગુડ મોર્નિંગ બાળકો, ધોરણ બે. આજે આપણે ભણીશું સામાન્ય જ્ઞાન. એમાં જોઈએ તો પાઠ 15, પ્રાણીઓના રહેઠાણ. અહીં કેટલાક પ્રાણીઓ અને તેના રહેઠાણના ચિત્ર તથા નામ આપ્યા છે, તેમનો અભ્યાસ કરી યાદ રાખો. એમાં જોઈએ પહેલું ગાય. તો બાળકો, ગાય કેમાં રહે? તો કે ગાય ગોઢમાં રહે છે. પછીનું ચિત્ર આપેલું છે ઘોડો. તો ઘોડો તબેલામાં રહે છે. પછી આપેલું છે કૂતરો. તો કૂતરો કોટડીમાં રહે છે. પછી આપેલું છે ડુક્કર. તો ડુક્કર ડુક્કરવાડામાં રહે છે. પછી આપેલું છે સિંહ. તો સિંહ છે તે ગુફામાં રહે છે. પછી આપેલું છે સસલું. સસલું બખોલમાં રહે છે. પછી આપેલું છે સાપ. તો સાપ દરમાં રહે છે. પછી આપેલું છે ઘેટું. ઘેટું વાડામાં રહે છે. પછી આપેલું છે મરઘી. મરઘી ખડા એટલે કે પાંજરામાં રહે છે. પછી આપેલું છે પંખી. તો પંખી માળામાં રહે છે. પછી આપેલું છે મધમાખી. તો મધમાખી મધપુડામાં રહે છે. પછી આપેલું છે કીડી. તો કીડી રાફડામાં રહે છે. પછી આપેલું છે કરોળિયો. તો કરોળિયો ઝાડામાં રહે છે. પછી આપેલું છે ઉંદર. તો ઉંદર દરમાં રહે છે. પછી આપેલું છે વાંદરો. તો વાંદરો ઝાડ પર રહે છે. પછી આપેલું છે માછલી. તો માછલી પાણીમાં માળા જેવી રચનામાં રહે છે. હવે જોઈએ સ્વાધ્યાય. એમાં જોઈએ પ્રશ્ન પહેલો. નીચે અવિભાગમાં પ્રાણીઓ અને વિભાગ બમાં તેમના રહેઠાણના નામ આપ્યા છે. બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધી અવિભાગની વિગત સામે લખો. એમાં જોઈએ ઘોડો. તો ઘોડો તબેલામાં રહે છે. પછી બીજું ઘેટું. તો ઘેટું વાડોમાં રહે છે. પછી ત્રીજું કીડી. તો કીડી રાફડોમાં રહે છે. પછી સિંહ. તો સિંહ છે તે ગુફામાં રહે છે. પછી જોઈએ પ્રશ્ન બીજો. નીચે આપેલા વિધાનમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. એમાં જોઈએ પહેલું ઉંદર દરમાં રહે છે. તો આ વાક્ય સાચું છે. બીજું જોઈએ કરોળિયો ઝાડામાં રહે છે. તો આ વાક્ય સાચું છે. ત્રીજું સસલું બખોલમાં રહે છે. તો આ વાક્ય સાચું છે. પછી જોઈએ વાંદરો ડુક્કરવાળામાં રહે છે. તો આ વાક્ય ખોટું છે. વાંદરો છે તે ઝાડ પર રહે છે. પછી જોઈએ મધમાખી માળામાં રહે છે. તો આ વાક્ય ખોટું છે. મધમાખી મધપુડામાં રહે છે. પછી છે ગાય કોટડીમાં રહે છે. તો આ વાક્ય ખોટું છે. ગાય છે તે કોઢમાં રહે છે. પછી મરઘી દરમાં રહે છે. તો આ વાક્ય ખોટું છે. મરઘી છે તે ખડા એટલે કે પાંજરામાં રહે છે. પછી જોઈએ માછલી પાણી એટલે કે માળા જેવી રચનામાં રહે છે. તો આ વાક્ય સાચું છે. તો આ પાઠ અહીંયા પૂરો થઈ છે. થેન્ક યુ.